नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रश्न प्रकरण नंबर 3 चतुष्कोण की समझ। विद्यार्थी मित्रों, आज आप भाग 7 की अंदर स्वाध्याय 3.2 में आगळ वधीशुं। प्रश्न नंबर 3, एक नियमित बहुकोण ने केटली बाजुओ होय तो तेना दरेक बहिष्कोण नुं माप 24 अंश थाय। विद्यार्थी मित्रों, आ प्रश्न जोता अपने घणो अघरो लागे पण छे खूब सरल। ध्यानथी समझजो, आपने नियमित बहुकोणनी वात करवामां आवी छे के एक नियमित बहुकोण छे। हवे नियमित बहुकोण होय एटले के तेनी बधी बाजुना माप केवा होय? सरखा, बराबर छे। हवे बधी बाजुना माप सरखा, बधा खूणाना माप सरखा। हवे अंदरना बधा खूणाना माप सरखा होय तो स्वाभाविक छे के तेना बहिष्कोण एटले के बहारना जे खूणा बनता हशे बाजू साथेना તે પણ કેવા હશે? સરખા હશે, બરાબર છે। વિદ્યાર્થી મિત્રો, તો તેના બહિષ્કોણને કેટલી બાજુઓ હોય એટલે કે કેટલા બહિષ્કોણ બનતા હશે કે જે તે દરેકનું માપ 24 અંશ થાય? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો વાત કરીએ કે નિયમિત બહુકોણ છે એટલે કે તેના બધા બહિષ્કોણનું માપ સરખું છે, અને આપણને એમ પૂછવામાં આવ્યું છે કે બહિષ્કોણનું માપ 24 થવું જોઈએ, તો આવા કેટલા બહિષ્કોણ હોય શકે? જેટલા બહિષ્કોણ હશે તેટલી જ બાજુઓ હશે, બરાબર છે। તો આપણે આ કઈ રીતે કરી શકીએ? તો લખીએ આ બહુકોણના ખૂણાઓની સંખ્યા, યાદ રાખજો જેટલા ખૂણા હશે તેટલા જ બહિષ્કોણ હશે, અને હરેક બહિષ્કોણ જો 24 અંશનો હોય તો ટોટલ આપણને ખ્યાલ છે બધા બહિષ્કોણ મળીને 360 અંશ બને। તેમાંથી 24-24ના ભાગ કરીએ એટલે કે આપણે ભાગાકાર કરીશું 24 અંશ સાથે, બરાબર છે। વિદ્યાર્થી મિત્રો, તો 360 ભાગ્યા 24 કરવામાં આવે એટલે આપણને ખ્યાલ છે 360ને આપણે લખી શકીએ 24 × 15 થી, તો છેદમાં 24 રહેશે, જે છેદ 24-24 કેન્સલ, તો બચ્યા કેટલા? 15। એટલે કે આ બહુકોણ 15 ખૂણા ધરાવતું હશે। હવે 15 ખૂણા છે એનો અર્થ શું થયો? તો નિયમિત બહુકોણ છે એટલે કે નિયમિત બહુકોણને જેટલા ખૂણા હોય તેટલી જ શું હોય? બાજુઓ હોય। માટે આ બહુકોણ કુલ કેટલી હશે? જેટલા ખૂણા હોય તેટલી જ, એટલે કે 15। તો આ બહુકોણ જે છે તેને કુલ કેટલી બાજુઓ હશે? વિદ્યાર્થી મિત્રો, 15 બાજુઓ હશે। સમજ પડી? ખૂબ સરળ પ્રશ્ન હતો। તે જ રીતે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય। યાદ રાખજો અંતઃકોણ કીધું છે, આપણે એક કાચી આકૃતિની મદદથી સમજીએ। માનો કે આ એક આપણો બહુકોણ છે, હવે આ રીતની વાત કરીએ તો આ તેનો બહુકોણ થયો બહિષ્કોણ, બરાબર છે, અને આ તેનો થઈ ગયો અંતઃકોણ। બહિષ્કોણ અને અંતઃકોણ વચ્ચેનો એક સામાન્ય તફાવત સમજી લઈએ। બહિષ્કોણ જે છે આ તમામે તમામ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થશે? 360 અંશ। હવે અંતઃકોણ 165નો થતો હોવો જોઈએ, બરાબર, તો તેને કેટલી બાજુ હશે? જેટલી બાજુ તેટલા જ ખૂણા હશે। હવે યાદ રાખો આ 165નો ક્યારે થાય અંતઃકોણ? જ્યારે બહિષ્કોણ 15 અંશનો થાય। શું કામ આવું? તો આપણને ખ્યાલ છે કે એક જ રેખા ઉપર બહિષ્કોણ અને અંતઃકોણ એક જ રેખા ઉપર હોય છે, અને એક જ રેખા પર હોવાથી બંનેનો સરવાળો કેટલો થાય? 180। તો તેના બહિષ્કોણનું માપ કેટલું મળે? વિદ્યાર્થી મિત્રો, તો લખીએ
બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ અંતઃકોણનું માપ બરાબર, એટલે કે આપણને બહિષ્કોણ મળી જશે. તો અંતઃકોણ કેટલો થવો જોઈએ 165 નો, એટલે કે આપણને બહિષ્કોણનું માપ મળે છે 15 અંશનું. હવે 15 અંશ ધરાવતા હોય તેવા કેટલા બહિષ્કોણ હશે? તો આપણે જેમ ઉપરના પ્રશ્નમાં શોધ્યું કે 24 અંશ ધરાવતા હોય બરાબર તેવા કેટલા બહિષ્કોણ થશે, તે જ રીતે આપણે અહીંયા 15 અંશ ધરાવતા હોય તેવા કેટલાક બહિષ્કોણ થશે. તો તેના પરથી લખીએ, આ બહુકોણના ખૂણાઓની સંખ્યા તો 360 તો ટોટલ થવાના છે, ભાગ્યા આપણે કેટલા કરીશું 15 અંશ, કારણ કે આપણે અહીંયાના બહિષ્કોણનું મૂલ્ય આપણને 15 અંશ મળે છે. 150 નથી, બીજાની તો ધ્યાન રાખજો 15 અંશ. તો બંનેનો જો ભાગ ઉડાડીએ તો આપણને ખ્યાલ છે કે 360 છે અને આપણે 15 × 24 વડે દર્શાવી શકીએ, છેદમાં આપણી પાસે 15 છે તો 15 15 કેન્સલ, એટલે કે 24 ખૂણાઓ હશે. હવે નિયમિત બહુકોણ હતો એટલે કે જેટલા ખૂણા તેટલી જ બાજુઓ. તો લખીએ, નિયમિત બહુકોણ હોવાથી જેટલા ખૂણા તેટલી જ બાજુઓ, માટે બાજુઓની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 24 હશે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આપણને સરળ પ્રશ્ન હતો, કયો અઘરો નથી આ પ્રશ્નમાં પણ. ચલો તો તે જ રીતે હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થી મિત્રો, આપણને એવું કહેવામાં આવ્યું છે પ્રશ્ન 5માં, પહેલો એ સવાલ, એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય? આ એક પ્રશ્ન છે આપણા માટે કે શું આવો બહિષ્કોણ શક્ય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો, જો બહિષ્કોણ 22 અંશ ધરાવતો હોય તેવો બહુકોણ જો શક્ય હોય તો એનો અર્થ એવો છે કે 360 ભાગ્યા આપણે બહિષ્કોણનું મૂલ્ય કરીએ એટલે આપણને બાજુઓની સંખ્યા મળી શકે. અને આપણને ખ્યાલ છે બાજુઓની સંખ્યા પૂર્ણાંકમાં હોય છે, એટલે કે 1 2 3 4 5 6 આ રીતે પૂર્ણ અંક સ્વરૂપે હોય છે, તે સમય કે અસમય સ્વરૂપે હોઈ શકતી નથી બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે તેના પરથી જો ગણતરી કરીએ, તો બાજુઓની સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 360 અંશ ભાગ્યા 22 અંશ. હવે 360 ભાગ્યા 22 કરવામાં આવે તો 2 વડે ભાગ ચલાવીએ તો ઉપર 180 અંશ અને નીચે 11 × 2 = 22 થશે. તો 180 ભાગ્યા 11, હવે આપણે આગળ ભાગ ચલાવી શકતા નથી. તો આનો અર્થ શું થયો કે આ એક આપણને કેવી સંખ્યા મળી? સમય સંખ્યા. પણ બાજુઓની સંખ્યા હંમેશા પૂર્ણાંકમાં જ મળે છે બરાબર છે. જો આપણને આ જવાબ પૂર્ણાંકમાં મળ્યો હોત તો આવો બહુકોણ શક્ય હોત, પણ પૂર્ણાંકમાં નથી મળ્યો માટે લખીએ જવાબ ના નિયમિત બહુકોણનું બહિષ્કોણનું માપ 22 અંશ ન હોય શકે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બી પ્રશ્નનો જવાબ આપી, શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? તો જે માપ આપણને 22 અંશ બહિષ્કોણનું આપવામાં આવ્યું હતું, શું તે અંતઃકોણનું હોઈ શકે નહીં? આવો પ્રશ્ન છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આનો જવાબ આપીએ. હવે જો અંતઃકોણનું માપ
આપણે 22 તરીકે સ્વીકારીએ તો આપણે ઉપરના પ્રશ્નમાં જેમ જોયું કે અંતઃકોણ 165 નો હોય તો બહિષ્કોણ ઉપરથી આપણે તેની ગણતરી કરી હતી, બરાબર છે? તો તે જ રીતે જો અંતઃકોણ આપણે 22 અંશનો લઈએ તો લખીએ બહુકોણના અંતઃકોણનું મૂલ્ય અથવા તો માપ 22 અંશ હોય તો બહુકોણના બહિષ્કોણનું માપ એટલે કે 180 માઇનસ અંતઃકોણનું એટલે કે 22 અંશ. તો આના પરથી જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? તો આના પરથી જવાબ આપણો આવશે 158 અંશ. હવે બહિષ્કોણનું માપ આપણા માટે 158 થઈ ગયું, અને જો બહિષ્કોણનું માપ 158 હોય તો આપણે તેના પરથી બાજુઓનું માપ શોધી શકીએ. તો બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી? 360 અંશ. એટલે કે બહુકોણનો બહિષ્કોણના કુલ માપનો સરવાળો ભાગ્યા એક બહુકોણનું માપનું મૂલ્ય એટલે કે 158. તો 360 ભાગ્યા 158 બે વડે ભાગ ચલાવીએ તો ઉપર 180, અને 158 ને બે વડે ભાગવામાં આવે એટલે કે 79. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણી સામે એવો જવાબ આવે છે કે આ બંને સંખ્યાઓનો હવે આગળ ભાગ ચાલી શકે તેમ નથી, એટલે કે આ ફરીથી એક સમય સંખ્યા મળી ગઈ. અને બાજુઓની સંખ્યા ક્યારેય સમય ના હોઈ શકે, પૂર્ણ હોઈ શકે, એટલે કે 1 2 3 4 5 આ રીતનો જો જવાબ મળે તો જે બાજુઓની સંખ્યા હોઈ શકે. તો આપણે લખીએ એ પૂર્ણ સંખ્યા નથી માટે આપણો જવાબ જે બીજા પ્રશ્ન માટે પૂછવામાં આવ્યો હતો કે શું અંતઃકોણનું માપ 22 હોઈ શકે, તો ના, અંતઃકોણનું માપ 22 ના હોઈ શકે, કારણ કે નિયમિત બહુકોણ અંતઃકોણનું માપ 22 અંશ ન હોય શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં એક સિમ્પલ એવો લોજિક પણ છે આપણી પાસે. હવે આપણે ત્રિકોણની વાત કરીએ, ત્રિકોણ એક નિયમિત બહુકોણ છે જેને 3 ખૂણા છે. હવે ત્રિકોણના 3 અંતઃખૂણાનું માપ કેટલું હોઈ શકે? તો 60 60 60, 180 થઈ ગયા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ત્રિકોણથી વધારે બાજુ ધરાવતું એટલે કે ચતુષ્કોણ, 4 બાજુ ધરાવતું. હવે તેમાં જો નિયમિત ચતુષ્કોણની વાત કરીએ તો તેનું ઉદાહરણ છે આપણી પાસે નિયમિત ચોરસ, જેના તમામ ખૂણાનું માપ કેટલાનું છે? 90 90 90 અને 90 નું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખ્યાલ છે કે જેમ બાજુઓની સંખ્યામાં વધારો કર્યો, 3 બાજુમાંથી 4 બાજુમાં ગયા, તો અંતઃખૂણાના માપમાં પણ જો તમે ફેરફાર, 3 ખૂણા હતા ત્યારે હરેક ખૂણા 60 ના માપના હતા, અને જ્યારે 4 ખૂણા લીધા તો ત્યારે હરેક ખૂણા 90 ના માપના થયા. તો એનો અર્થ એવો થાય છે કે જેમ ખૂણાઓની સંખ્યા વધતી જાય છે તેમ તેના મૂલ્ય પણ કેવા થતા જાય છે? વધતા જાય છે. હવે જો આપણે 22 અંશની વાત કરીએ તો આપણે ત્રિકોણથી પણ ઓછા ખૂણા ધરાવતું બહુકોણ લેવો પડે. આ ત્રિકોણથી ઓછા ખૂણા ધરાવતો એક પણ બહુકોણ અસ્તિત્વ ધરાવતો નથી. શું કામ? કારણ કે ત્રિકોણમાં 3 બાજુ છે, અને જો 2 બાજુ લઈએ તો 2 બાજુથી એક બંધ આકૃતિ બની શકતી નથી. એટલે કે સૌથી ઓછી બાજુની સંખ્યા ધરાવતો બહુકોણ ત્રિકોણ છે, તો એનાથી ઓછા માપના મૂલ્ય ધરાવતો કોઈ પણ બહુકોણ શક્ય નથી. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ એક લોજિક પણ આપણે લગાડી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6, એ આપણે આગળના ભાગમાં જોઈશું. તો મળીએ આગળના ભાગમાં. જય શ્રી કૃષ્ણ.